જમાને આ પરિસ્થિતિ આની પરિસ્થિતિ પ્રમાણે સૌ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો બધાને મારા જીવન આપણે આના આગલા લેક્ચરમાં જોયું હતું પેશીઓ વિશે કઈ પેશી હતી તો કે સૌપ્રથમ આપણે જોઈતી અધિચ્છદીય પેશી પછી કાલે આપણે જોઈતી વિવિધ સંયોજક પેશી જેમ કે રુધિર છે પછી કઈ કઈ સંયોજક પેશી હતી ચલો જલ્દી જલ્દી યાદ કરો ચલો તમારી નોટબુકમાં લખી દો આપણે કઈ કઈ સંયોજક પેશી જોઈ છે આજે હવે આપણે એના સિવાયની બધી પેશી એક છે સ્નાયુ પેશી વિશે અભ્યાસ કરીશું સ્નાયુ આપણે શબ્દ સાંભળ્યો છે સ્નાયુ એટલે શું આપણું આખું શરીર સ્નાયુનું બનેલું છે તો કે સ્નાયુ પેશી કે જે આપણા આખા શરીરમાં આવેલી હોય છે તો આ સ્નાયુ પેશીના વિવિધ પ્રકાર છે રેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી હલ સ્નાયુ પેશી અને તે સિવાય પછી એક સ્નાયુ પેશી છે જે ચેતા પેશી છે તેના વિશે આજે આપણે આજના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ તો સ્નાયુ પેશી કેવી હોય છે સ્નાયુ પેશી તો કે સ્નાયુ પેશીના કોષો લાંબા કોષો હોય છે અને આવા જે સ્નાયુના લાંબા કોષો સ્નાયુ જે લાંબા કોષોની બનેલી હોય છે એને શું કહેવાય છે સ્નાયુ તંતુઓ શું કહેવાય છે સ્નાયુ તંતુઓ આપણે એક વિચાર કરીએ આપણે હલનચલન કરીએ જેમ કે હું અત્યારે ચાલી રહી છું તમે ખોરાક ગ્રહણ કરવા માટેથી હાથ કરો છો લખો છો કોઈ વજનદાર વસ્તુ ઉપાડો છો તો આવો હાથ અને પગનું મૂવમેન્ટ કઈ રીતના શક્ય થતું હશે હલનચલન માટેથી કંઈક તો જવાબદાર છે ને તો કે આપણા શરીરમાં હલનચલન શરીરના વિવિધ અંગોનું હલનચલન કરવા માટેથી વિવિધ પ્રકારની સ્નાયુ પેશી આવેલી હોય છે જે આપણા શરીરના હલનચલન અથવા અંગોના હલનચલન માટે જવાબદાર છે એટલે કહી શકાય કે સ્નાયુ પેશી હલનચલન અને પ્રચલન માટે હલનચલન એટલે એક ને એક જગ્યાએ પ્રચલન એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે તો શા માટે આ પેશી પાસે કંઈક વિશેષતા હોવી જોઈએ ને કે જેથી કરીને આખું હલનચલન અને પ્રચલન સાથે શકે છે તો કે આ સ્નાયુ પેશીની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે શું હોય છે મિત્રો તો કે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે કે જે સ્નાયુઓના હલનચલન અને પ્રચલનને પ્રેરે છે તો હવે જોઈએ આપણે આપણી જે બીજી રેખિત સ્નાયુ પેશી સ્નાયુ પેશીનો પહેલો પ્રકાર જોઈએ રેખિત સ્નાયુ પેશી વિદ્યાર્થી મિત્રો એના ત્રણ નામ છે એક જ પેશીને ત્રણ નામ આપણા ભૂલામણ નામ હોય ને એવી જ રીતે એના કાર્યના લીધેના ત્રણ નામ છે એક તો રેખિત સ્નાયુ પેશી ઐચ્છિક સ્નાયુ પેશી અને કંકાલ સ્નાયુ પેશી રેખિત શા માટે કે ઐચ્છિક શા માટે તેને કંકાલ શા માટે કે તો કે જોઈએ તો કે આ રેખિત સ્નાયુ પેશીના કોષોનો આકાર લાંબા જેના કોષો હોય છે સ્નાયુ તંતુઓ અથવા તો સ્નાયુના કોષો એ લાંબા નળાકાર અને અશાખિત હોય છે અને બહુ કોષ કેન્દ્રી હોય છે કોષ કેન્દ્ર કેટલા હોય છે એક કરતા વધારે હોય શકે છે જેમ કે લાંબા અને નળાકાર એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા હોય છે આ કઈ થઈ ગઈ રેખિત સ્નાયુ પેશી હવે બીજું શું કીધું એમાં ઘેરા અને ઘાટા આછા રંગના ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે છે પટ્ટાઓ સ્ટ્રીપ્સ જોવા મળે છે કે ઘેરી અને આછી ઘેરી અને આછી આપણે ટ્યુબલાઈટ હોય ટ્યુબલાઈટ ઉપર કલર કલરની સરોટક મારી દઈએ એટલે કે થોડાક સરોટક મારી વળી પછી ના મારીએ વળી પછી થોડાક માઈ કરે બે ત્રણ સરોટક એટલે ઘાટા આછા એવી રીતના એક આવી નળાકાર પેશી છે જેની ઉપર ઘેરા અને આછા એટલે કે ઘેરો પટ્ટો છે અને જો આછો પટ્ટો દોર્યો છે આવા ઘેરા અને આછા પટ્ટા જોવા મળે છે જેથી કરીને સ્નાયુ પેશી કેવી છે રેખિત પેશી કેવી છે રેખાઓ જોવા મળે છે ઘેરી અને આછા એ સિવાય એને કંકાલ સ્નાયુ પેશી કેવી આ પેશી મુખ્યત્વે શરીરનું કંકાળ આપણે આગળના લેક્ચરમાં એટલે જ મેં શરૂઆતમાં યાદ કરાવ્યું હતું કે સંયોજક પેશીમાં કઈ કઈ હતી આપણે જોયું હતું કંકાલ સંયોજક પેશી તો એ સંયોજક પેશીમાં કંકાલ હોય એ કંકાલ શેનું બનેલું હોય છે એટલે કાષ્ઠ સંયોજક પેશી તો કે એ કંકાલ સ્નાયુ પેશી આપણું શરીર જે કંકાલ કાષ્ઠના અસ્થિનું બનેલું હોય છે એમની સાથે આ પેશી જોડાયેલું હોય છે તેથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કીધી છે એટલે કે કંકાલ સાથે આપણા શરીરના આખા હાડકાઓ સાથે કઈ પેશી જોડાયેલી હશે કંકાલ સ્નાયુ પેશી એટલે એને નામ કીધું છે આપણે કંકાલ સ્નાયુ પેશી આ વાત થઈ ગઈ રેખિત સ્નાયુ પેશી ત્યારબાદ જોઈએ અરેખિત સ્નાયુ પેશી કોને કહેશું અરેખિત અથવા તો બાકી રહી જાય ઐચ્છિક કામ તો કે આપણા શરીરમાં હાથ અને પગનું હલનચલન ચાલીએ છીએ દોડીએ છીએ ખોરાક ગ્રહણ કરીએ છીએ વસ્તુને ઉપાડીએ છીએ આ બધા આપણા શરીરના અંગોનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય છે કે એવું જોયું કે તમે ચાલ્યા જાઓ છો તમારો હાથ તમારે પેડે ઊંચો થઈ ગયો
એનું કારણ કેમ કે ત્યાં જે પેશી હાજર છે એ ઐચ્છિક સ્નાયુ પેશી જેવા છે કેમ કે એ અંગો આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે આપણા હાથ અને પગ આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે એટલે ત્યાં હાજર રહેલી પેશીની કેવી પેશી પેશી છે આપણે ઐચ્છિક સ્નાયુ પેશી તેવી જ રીતના બીજો પ્રકાર જોઈએ અરૈખિક સ્નાયુ પેશી અથવા તો અરૈચ્છિક સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી શા માટે પેલા સમજવાનું ઐચ્છિક સ્નાયુ પેશી જેમ કે અન્નળીમાં ખોરાક આપણે ખોરાક રેખાઓ જેવી કોઈ પણ રચનાઓ જોવા નથી મળતી એટલે મિત્રો એને અરૈખિક પેશી પણ કીધી છે તો આ વાત થઈ ગઈ આપણી અરૈખિક સ્નાયુ પેશી અથવા તો અનૈચ્છિક સ્નાયુ પેશી હાજર ક્યાં છે કે જ્યાં થતી ક્રિયાઓનું નિયમન આપણા થકી થતું નથી ત્યાં કઈ પેશી હાજર હશે તો કે અનૈચ્છિક સ્નાયુ પેશી ચલો એના પછી નીચેની પેશી છે રદ સ્નાયુ પેશી આપણા હૃદયમાં આવેલી પેશી રદ સ્નાયુ પેશી હૃદયમાં જે કંઈ પણ પેશી આવેલી હશે એ આખા શરીરમાં બીજે ક્યાંય નહીં કેમ કે હૃદય આખું એક જ જગ્યાએ છે જ્યાં હૃદયની અંદર વિશિષ્ટ પેશી આવેલી હોય છે કે જે લયબદ્ધ રીતે સંકોચન અને સંતુલન પામ્યા કરે છે કન્ટિન્યુઅસ જ્યાં સુધી માણસનું મૃત્યુ ન થાય ત્યાં સુધી હૃદયની અંદર આવેલી પેશીઓમાં આવું સંકોચન અને સંતુલન સંકોચાવું અને સંતુલન વિસ્તરણ પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહીએ છીએ ને તે દરમિયાન આપણે હૃદયમાં સંકોચન અને સંતુલનની પ્રક્રિયા થાય છે તો કે ત્યાં હાજર રહેલી પેશીઓને શું કહેવાશે રદ સ્નાયુ પેશી સ્નાયુ તંતુઓ કે કોષો નળાકાર સાંકડી એક કોષ કેન્દ્રી છે યાદ રાખજો પેલું છે એ બહુ કોષ કેન્દ્રી છે આ એક કોષ કેન્દ્રી છે અને આ પણ એક કોષ કેન્દ્રી છે આ અસાંકડી તંતુ આ પણ અસાંકડી છે જ્યારે આ કેવા છે સાંકડી છે મતલબ કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે પાસે પાસે તો કોષો આવેલા છે પરંતુ એકબીજા સાથે પણ જોડાયેલા હશે આવી રીતના કોષો એકબીજા સાથે જોડાયેલા છે અને પ્રત્યેક જે કોષ છે તેની અંદર એક એક કોષ કેન્દ્ર આવેલું છે એટલે એક કોષ કેન્દ્રી સાખી માત્ર ને માત્ર હૃદ સ્નાયુ પેશી છે તો આ થઈ ગઈ રેખિક સ્નાયુ પેશી અરૈખિક સ્નાયુ પેશી હૃદય સ્નાયુ પેશી લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામ્યા કરે છે ત્યારબાદ હવે આપણે જોઈએ ચેતા પેશી કોને કહેવાય છે ચેતા પેશી જોડાય અને પેશી બનાવે છે
પેશી એ કોષોની બની જશે તો કે ચેતાપેશી જે કોષોની બનેલી છે એને કહેવાશે ચેતાકોષ શું કહેવાશે મિત્રો ચેતાપેશી જે કોષોની બનેલી છે એને ચેતાકોષ કહે છે આપણો મગજ છે કરોડરજ્જુ છે ચેતાકોષ ચેતાકોષ ચેતાતંત્ર છે આ બધું કેનું બનેલું છે ચેતાકોષનું બનેલું છે ચાલો જોઈએ આપણે ચેતાકોષની રચના મારી સાથે દોરવાની છે તમારે પણ આકૃતિ આ છે ચેતાકોષની આકૃતિ એક લાક્ષણિક ચેતાકોષ માત્ર ને માત્ર એક ચેતાકોષ દોર્યો છે અને એ 1 મીટર લાંબો હોય છે મનુષ્યના શરીરની અંદર આવેલા બધા કોષો પૈકી સૌથી લાંબો કોષ છે ચેતાકોષની લંબાઈ 1 મીટર જેટલી હોય છે ચલો જોઈએ ચેતાકોષના વિવિધ ભાગો અહીંયા જે સ્થાપના જેવી રચના દેખાય છે એમને કહેવાશે મધ્યમાં આવેલું છે તે કોષ કેન્દ્ર હોય છે એ સિવાય કોષ રસ આખી લાંબી એક નળાકાર રચના છે જેના કહેવાશે શિખાતંતુ અને કોષના અંતિમ છેડે કે જ્યાં વિવિધ શાખા નીકળતી દેખાય છે જેને કહેવાશે ચેતાકોષ ચેતાકોષ એ શિખાતંતુ કોષકેન્દ્ર કોષરસ અક્ષતંતુ અને ચેતાતંતુ બનેલો હોય છે આવા એક પછી એક અનેક ચેતાકોષો જોડાયેલા હોય છે અને એ ચેતાકોષો એક પછી એક જોડાઈને એક જાળા જેવી રચના કરે છે જેને ચેતાપેશી કહેવાય છે જે આ વિવિધ સંદેશાઓને આપણા મગજ સુધી પહોંચાડે છે મગજમાં તેનું અર્ધઘટન થાય છે અને ત્યાંથી ફરી વસ્તી એ માહિતીનો આપણે પ્રતિચાર કરીએ છીએ તો કે કોઈ પણ સંવેદના છે એનું ગ્રહણ કોણ કરશે કોઈ વસ્તુ ગ્રહણ લઈ ગઈ ખબર કોઈ વસ્તુ ગરમ લાગી છે એવી માહિતીને ગ્રહણ કોણ કરશે તો કે શિખાતંતુ શિખાતંતુમાંથી એ માહિતી કોષ કેન્દ્ર બહારમાં જશે કોષ કેન્દ્રમાંથી એ માહિતી અક્ષતંતુમાં જશે અને અક્ષતંતુમાં થઈને ચેતાંત પાસે જશે ચેતાંતની પાછળના ભાગે પાછો બીજો ચેતાકોષ ગોઠવાયેલો હોય છે એ ચેતાકોષમાંથી માહિતી પાછી ક્યાં જશે એના પછીના શિખાતંતુ પાસે જશે એ શિખાતંતુ આગળના લેક્ચરમાં તમે સરસ રીતે વાંચન કર્યું હશે એની હું આશા રાખું છું બધાને મારા જય ભગવાન.